નમસ્કાર મિત્રો, અમારા દર્શક મિત્રોને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે અમે મળીએ અમારા વડીલ મુરબ્બી શ્રી ભવાનભાઈ. લગ્નની સિઝન અત્યારે ફૂલ જોશમાં આવે છે, એટલે લગ્નની પરંપરા, લગ્નના સંસ્કારો અને વહેલાના જમાનાની વાતો, પછી વર્ષો જૂના લગ્ન ગીતોની વાતો, વર્ષો જૂના સંસ્કારોની વાતો આજે કરવાની છે મિત્રો. તો જોતા રહેજો અમારો આ વિડીયો, પહેલેથી છેલ્લે સુધી તમે વિડીયો જોજો. અમારા વિડીયાની અંદર એવી સરસ મજાની વાતો છે કે તમને ગમશે, અને અમારી વાતો ગમે તો તમે અમારો આખે આખો વિડીયો જોજો, અને અમારો વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો વાતની શરૂઆત કરતાં પહેલાં આપણે અમારા ભવાનભાઈની થોડીક તમને પરિચય આપું કે આ ભવાનભાઈ છે એ અમારા મેથવા ગામના છે, અને આજથી 30 વર્ષ પહેલાં સારામાં સારા એક નવરાત્રિ મંડળના એક્ટર હતા, અને રા નવગણના નાટકની અંદર દેવાત બોદલનું પાત્ર લેતા. અને જ્યારે દેવાત બોદલ રા નવગણને ઉજેરતા હોય ને સોલંકીને ખબર પડે કે આપણો દુશ્મન નવગણ આલીદર બોલીદર ગામ દેવાત બોદલને ક્યાં ઉજરી રહ્યો છે, અને એની ગીસત આવે અને દેવાત બોદલને ઘેરી લે, ત્યારે દેવાત બોદલ છે એને હાસે હાસું કહી દે કે હા, નવગણ તો મારે ઘરે જ ઉજરે છે, એ તો હું મોટો કરીને તમને સુપરત કરી દેવાનો હતો. આવી વાતો કરીને પછી પોતાના દીકરાને આમો ધરીને કાપી નાખે, કોઈને ખબર ન પડે એમ, અને 20-20 વર્ષના વાણા વાઈ જાય તોય પોતાના દિલમાંથી એક દુઃખનું દર્દ બહાર ન લાવે, એવું પાત્ર અમારા ભવાનભાઈ ભજવતા. પણ એ પાત્રની આજે વાત નથી કરવી, પણ આપણે આજે આ હાલના લગ્ન અને આગળ કઈ રીતના લગ્નની પરંપરા હાલતી એની આજે વાત કરવાની છે. તો આપણે જાણીએ અમારા વડીલ મુરબ્બી ભવાનભાઈ પાસેથી કે ભવાનભાઈ નમસ્કાર, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે હમણાં લગભગ આ 6 મહિનો બેઠો, 4 થી જ 1 ના વર્ષમાં તો લગ્નની બહાટી બોલે છે, અને ક્યાંય પોગાતું નથી, કંકોત્રી ઉપર કંકોત્રી, આમંત્રણ ઉપર આમંત્રણ, પણ જ્યાં જાય ના અત્યારે હાલમાં મને પહેલાંના લગ્ન જેવા લગ્ન બતાતા નથી. અત્યારે તો ડીજે, ડિસ્કા દાંડિયા એવું બધું હોય, એમાં મને તો આમાં કાંઈ ખબર જ નથી પડતી. તો એના વિશે આપ તમે શું કહેશો એ તમારી પાસેથી અમારે આ જાણવાનું છે. જે ગયેલો સમય હોય એને ભૂતકાળ કહેવામાં આવે, અને ચાલતા સમયને વર્તમાન કહેવામાં આવે. જે ભૂતકાળમાં પ્રસંગો બન્યા એ અત્યારે આપણે વર્તમાનની અંદર વાગોળવા, કારણ કે ભૂતકાળમાં કેટલી મેન મર્યાદા અને કેટલા માણસની અંદર જે ગૌરવ હતા એ માલિપાથી અત્યારે કાંઈ છે નહીં. એનું કારણ કે એક નાનીયમથી હું તમને આ ડિસ્કા વિશેની એક વાત કરવા માગું છું કે આપણા જૂનાગઢની અંદર જ્યારે નવાબ રસુલખાનું રાજ હતું ત્યારે એને એક વખત ધંધુસર ગામને પાદર પોતાની રાવટી નાખી, અને સાતે માઠેમનો તહેવાર હતો, અને ધંધુસર ગામની અંદર 2 જ જાતની કોમ હતી, મેર અને આયર, અને 2 ગામની દીકરીઓ વિવાદમાં ઉતરી એ કે અમારું રાસડા મંડળ જોરદાર, ઓલી બહેનું કે અમારું રાસડા મંડળ જોરદાર, અને આખી રાત એને એવા રાસડા ગાયા કે નવાબની નિંદર હરામ થઈ. નવાબે સવારમાં ઊભા થઈને પોતાના વજીરને કીધું એ કે કોણ ગાઈ રહ્યા હે, તો વજીરે એમ કીધું કે બાપુ એ તો આ સાતે માઠેમના પરબ છે એટલે યુવતી રાસડે ઘૂમે છે. અરે રાસડે તો ઘૂમે છે, પણ દૂસરા ઠેકા ક્યાં હે અંદર, કે બાપુ એ તો એના કાંબી કડલા અને હાથની તાળીના બધા અવાજ છે. અચ્છા, એ કે આપણને દેખાય દેખાવે, એ કે બાપુ આપણે હવારે મળશું, આપણે એને ડાયરાને બોલાવીશું, આપણે વાત કરશું અને હવારે આપણે એને બોલાવીશું. અને પછી જ્યારે હવારમાં નવાબની કચેરીમાંથી એ ગામની અંદર એક કરશન ભાઈ કરીને આયર હતા અને પૂંજા ભાઈ કરીને મેયર હતા, 2 આગેવાનોને બોલાવ્યા, એની પાછળ 10-15 બીજા ભાઈઓ આવ્યા અને કાવા કસુંબાની તૈયારીઓ કરી. એટલે નવાબે પૂછ્યું
નવાબ કે બોલો કરશન ડાંગર ઓર પૂજા સાંડેલા આજ તમારે ગાંવ કે ક્યાં જલસા હુઆ થા? અરે બાપુ, એ તો અમારી દીકરીઓ માટે માઠેમ છે એટલે રાસડે ઘૂમતી હતી. બહુ અચ્છા ગાયા, અમારી સામને એક વાર લાવો. બાપુ, એ નહીં થાય. બે પક્ષેમાંથી કહો તો 15-15 માથા લાવી દી, પણ અમારી દીકરી રાત રતવાડાની હમી રાસડે નહીં ઘૂમે તો અમારા મોત થઈ જાય. અરે પણ તમારે એમાં શું છે? હું નવાબ છું, તમે કેવી વાત કરો? નવાબને કોઈ દારો નકારો સાંભળેલો નહીં, પોતાના મગજની અંદર સાસકો બોલી ગયો કે પૂજા ડાંગર ના પાડવાના પરિણામ શું આવે તમને ખબર છે? જાણું છું બાપ, પણ અમારી દીકરીઓ તમારી હમે રાહડે તો નહીં ઘૂમે. તો કે તો મારા ધંધુસર ગામ ખાલી કરી દીધું. કે બાપુ, અભી તક બે પોતાના ગામમાં આવ્યા, આયર આયના વિસ્તારમાં વાત કરી, મેરે ભેરના વિસ્તારમાં વાત કરી, તો બોલો જવાનો. જો ધંધુસર ખાલી ન કરવું હોય તો આપણી બેન દીકરીઓને રાસડે ગુમમાં લઈ જવી પડે, નકર આપણે ધંધુસર ખાલી કરીને ભાગવું પડે. 15-15 જુવાનિયા બે મંડળમાંથી ઊભા થયા કે બાપુ, માથા કો તો આપી દઈ, પણ આપણી બેન દીકરી એ રાસડે ગુમમાં નહીં જાય. નહીં જાય? એ કે હા. એ કે તો કાલ હવારે આપણી ઇજ્જતના ફાળકાથી જાય, આપણે ઘેર કોઈ મહેમાન ન આવે, આપણી દીકરીઓના જીવતર ઝેર બની જાય. આ કામ આપણેથી ન થાય. ભરો ઉછાળા, ધરતી માતા છે, જ્યાં જગ્યા આપી છે અહીંયા રોકા હું. મેરોએ અને આયરોએ ધંધુસરમાંથી ઉછાળા ભર્યા. કંટાળા દીમના આયર આવ્યા, ધોરાજી દીમના મેર આવ્યા. આ ગામની અંદર એક ઇસ્માલ કરીને ખોજા હતા. એને ખબર પડી કે તો ભારે કરી. એ ઇસ્માલભાઈ ખોજા એ નવાબની પાસે ગયા અને અરજ ગુજારી. એ કે બાપુ, આ તમે બહુ ખોટું કર્યું, કારણ કે આપણે આ લશ્કરની અંદર ગમે ત્યારે આડા માથા આપે એવા માણસો હતા અને તમે એને ઝાકારો આપ્યો, આ સારું ન કહેવાય. હવે એ તો કે જાઓ, બોલાવો પાછા. ઇસ્માલભાઈ ખોજા ઘોડે બેહીને દોડ્યા, મેરની સાવણીમાં ગયા, સમજૂતી કરી મેર પાછા આવ્યા. પણ આયરોને સમજાવ્યા, ખૂબ સમજાવ્યા, પણ આયર કે નહીં, અમે ધંધુસરનો ત્યાગ કર્યો, કારણ કે અમે પાછા વળીએ તો અમારો મોલીધર લાજે, અમે પાછા નહીં ફરીએ. અને એ આજની તારીખે ધંધુસરનો ત્યાગ કરીને આયરો નીકળી ગયા. એ ધંધુસરનું પાણી અત્યારે પણ પીતા નથી. આજે એક ખાલી રાસડા બાબતમાં ગામ જેને ખાલી કરી દીધા હોય, આને મર્યાદા બોલવામાં આવે અને ઇજ્જત બોલવામાં આવે. આજે તમારા અહીંયા આ લગ્નની સિઝનમાં એક ડીજેનું આમ ટ્રેવ બોલે અને 15 દીકરીઓ વગર તેડે આવીને ઘૂમવા માંડે, હવા આ ડિસ્કો માણસને ક્યાં લઈ જાય? તમે હિસાબ કરો. સરસ મજાની વાત કરી અમારા ભવાનભાઈએ ધંધુહરની, કે એક રસુલખાન નવાબ હતો જૂનાગઢનો, એને એ દીકરીઓનો રાસ જોવો હતો, પણ એની સામે રાસ રમવા માટે દીકરીઓને મોકલી નહીં એવી ત્યારે મર્યાદા હતી. અને અત્યારે તો આપણે શું છે કે હોવ નાસ્તા હોય ને હાહરા જોતા હોય, આવું પણ બની શકે ને મિત્રો? આ કોઈ ટીકાની વાત નથી કરતા, પણ આ હોવું ના જોઈએ. લાજ ચોક્કસ તમે મેલી ગયો, લાજ ન કાઢો તો કાંઈ નહીં, પણ અમુક ખાહરા થતા હોય, અમુક મોટા ભાઈ થતા હોય, અમુક જેઠ થતા હોય, એની સામે તમે નાચગાન ન કરો. અને ડીજેમાં તો અત્યારે એવા ગીત આવે કે ઘર ભાંગી નાખવાના ગીત આવે, તમને ખબર છે. મારી નહીં તો કોઈ નહીં, અને મારી જાનુડીના સપના આવે ને મારી જાનુડીના ફોન આવે ને ત્યાં તો બધા તૂટી પડે. આ ગીત છે મિત્રો, પહેલાંના ગીત એવા હતા, એ દાંડિયા રસ લેવાતા હોય અને ગામના શોખની અંદર રાહડા લેવાતા, ત્યારે વડીલ છે ત્યાં જોવા ન આવતા. બેન દીકરી રાહડા લેતી હોય ને તો એ મોટી મોટી માતાઓ અને મોટા મોટા વડીલ માતાઓ એ દીકરીઓની સાથે હોય. દીકરીઓને રાહડા શોખની અંદર તહેવારોમાં લેવામાં આવતા, અને અત્યારે આપણે છે ને ડીજેમાં લેવાય છે ને આ રાહડા તહેવારોમાં વૈયા ગયા. એટલો પહેલાંનો અત્યારનો એટલો ફેર છે. હવે મિત્રો વધારે ઉપર વાત કરતા હવે ફરી નવા વિડીયોમાં મળશું.
નમસ્કાર, અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.